વર્ષોથી તિબેટીયનો ઠંડીની ઋતુમાં ગરમ કપડાનું વેચાણ કરવા માટે સુરત આવે છે અને સુરતના ચોક બજાર ખાતે તિબેટીયન માર્કેટમાં ગરમ શાલ, સ્વેટર, મોજા અને જેકેટ જેવી વસ્તુઓ વેચે છે। વર્ષોથી આ બજાર ચોક બજાર ખાતે ભરાતું આવ્યું છે, જો કે ગયા વર્ષે કોરોનાના કારણે માર્કેટ ભરાઈ શક્યું નહોતું અને આ વર્ષે સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે ગાંધીબાગવાળી જગ્યા ફાળવી શકાય તેમ ન હોય તિબેટીયનો દ્વારા ઉમરા પાર્ટી પ્લોટવાળી જગ્યાની માંગ કરવામાં આવી હતી। જો કે જગ્યા પર નવરાત્રીમાં દર વર્ષે ફૂડ ફેસ્ટિવલ યોજાતું હોય તે જગ્યા પણ આપી શકાય તેમ ન હોય આ વર્ષે અડાજણ ખાતે મકાઈ પુલ પાસે આવેલ ખાલી પ્લોટ તેમને ફાળવી આપવામાં આવ્યો છે, જેથી આ વર્ષે તિબેટીયન બજાર ગાંધીબાગની જગ્યાએ અડાજણ મકાઈ પુલ પાસે આવેલ એસએમસીના પ્લોટમાં ભરાશે, જેની માહિતી સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલે આપી હતી। સભામાં બે અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા છે। એક, છેલ્લા ઘણા સમયથી આપ જાણો છો એમ વરસાદ સુરત શહેરમાં પૂરજોશમાં આવી રહ્યો છે અને એના કારણે ડામરના જે રસ્તાઓ માં ખાડા પડી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને એક ચાર મુદ્દાનો આખો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે કે જે કોઈ પણ રોડ છે એનો પહેલાં સર્વે કરીને તરત સર્વે એક બે દિવસમાં મળી જાય, એટલે ડીએલપી હેઠળના રોડો કેટલા છે અને ડીએલપીની મર્યાદા પછીના રોડો કેટલા છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે। ડીએલપી એટલે કે ડાયરેક્ટ લાયબિલિટી પીરિયડ, ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ, જે ડિફેક્ટ રોડની જવાબદારી જે તે એજન્સીની હોય છે એમણે રિપેરિંગ કરવાનું હોય છે અને જેનો પીરિયડ પૂરી ગયો છે એ સુરત મહાનગરપાલિકા એનું રિપેરિંગ કરશે। એટલે બને એટલી ઝડપથી સુરત શહેરના દરેક રસ્તાઓને રિકાર્પેટ અને ખાડા પૂરવાનું કામ ચાલશે। બીજી વાત છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં તિબેટીયન લોકો સ્વેટર એટલે કે ઠંડીના સમયમાં ગરમ કપડાના વેપાર માટે આવતા હોય છે। આ વખતે ગાંધીબાગની બાજુમાં જે રોડ હતો ત્યાં મેટ્રો રેલને કારણે એ જગ્યા ફાળવી શકાય એવી નહીં હતી, એના કારણે ઘણા સમયથી એમના પ્લોટ માટેની ચર્ચાઓ ચાલતી હતી, તેનું આજે નિરાકરણ આવી ગયું છે। વિવેકાનંદ બ્રિજની સામે એમને જગ્યા ફાળવવામાં આવી છે અને ત્યાં તિબેટીયનો એમના ગરમ કપડાનું વેચાણ કરી શકશે।